લાંબા વિરામ બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કોરોનાના દર્દી દાખલ કરવામાં આવ્યા છે. સરગાસણ પુત્રના ઘરે દિવાળી કરવા આવેલા 84 વર્ષીય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા સારવાર માટે ગત મંગળવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવિલમાં એપ્રિલ 2020માં કોરોનાના કેસ વધતા કોવિડ વોર્ડ શરૂ કરાયો હતો. કોરોનાના કેસ વધતા એકમાંથી 3-3 વોર્ડ શરૂ કરાયા હતા. ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 600 બેડની હોસ્પિટલને કોવિડ વોર્ડ ઉભા કરાયા હતા. ત્યારબાદ ગત એપ્રિલ 2021 અને મે 2021 માસમાં કોરોનાની બીજી લહેર આવતા જ પરિસ્થિતિ કંટ્રોલ બહાર ગઈ હતી, જેને પરિણામે સિવિલ હોસ્પિટલના 600 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવી દેવાયા હતા. ઉપરાંત દર્દીઓના વધતા જતા ઘસારાથી 24 કલાકમાં ઓક્સિજનની માંગ ડબલ થઈ ગઈ હતી. કોરોનાની બીજી લહેર મંદ પડતા છેલ્લો કેસ 9 ઓગસ્ટ 2021 રોજ નોંધાયો હતો. ત્યારબાદ કેસ નહીં આવતા કોવિડ વોર્ડ બંધ કરાયો હતો. 3 મહિના બાદ સરગાસણા રહેતા પુત્રના ઘરે જૂનાગઢથી આવેલા વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે. વૃદ્ધની તબિયત લથડતા ગત 9મી મંગળવારે રાતે સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરાયા છે.